સુરતની વાત કરીએ છીએ કે જ્યાં એક નવજાત ફેંકવાની ઘટના સામે આવી, સીસીટીવીમાં કેદ થયા છે આ દ્રશ્યો. સુરતના કાબોદરા વિસ્તારની આ ઘટના, કિશોરી નવજાત ફેંકતા સીસીટીવીમાં કેદ થયા છે આ દ્રશ્યો. સીસીટીવીના આધારે કિશોરીની ધરપકડ કરવામાં આવી છે. તો આ દ્રશ્યો જોઈ શકો છો કે નવજાત ફેંકવામાં આવી, તેના હાથમાં નવજાત હતી, કિશોરીની ધરપકડ કરવામાં આવી છે. નવજાત ફેંકતા સીસીટીવીમાં કેદ થયા છે આ દ્રશ્યો. અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, કાપોદરાના કયા જગ્યાના આ દ્રશ્યો છે અને તે કિશોરી જે છે તેના હાથમાં નવજાત દેખાઈ રહ્યું છે, પોલીસે આ જે કિશોરીની ધરપકડ કરી છે તે અંગે શું કહેવું છે પોલીસનું? બિલકુલ, સુરતના કાપોદરા વિસ્તારની આ ઘટના છે. સીસીટીવીમાં દેખાતી કિશોરી પોતે જ આ બાળકને જન્મ આપે છે અને બાળકને જન્મ આપ્યા બાદ આ બાળકને તરછોડી દે છે. જો કે બે દિવસ જૂની ઘટના હોવાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી અને ખાસ કરીને સીસીટીવી ચેક કરતા આ યુવતી બાળકને નાખવા જતી દેખાય છે, જેને લઈને પોલીસે આ બાળક કિશોરીની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પણ એક જનતા પોતાના બાળકને ક્યારે નાખતી હોય છે તેને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. ત્યારે કુંવરી આ કિશોરી માતા બની છે અને પોતાનું આ પાપ છુપાવવા માટે બાળક નાખવા જતી એવું કેમેરામાં કેદ થયું છે. સીસીટીવીના આધારે પોલીસે હવે આ કિશોરીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જે નવજાત ફેંકતા જે દ્રશ્યો જે છે કીર્તેશ છે, તે બાળક નવજાત જીવતું હતું તે વખતે? જે સમયે આ મામલે પોલીસ દ્વારા કિશોરીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કારણ કે જયારે નવજાત મળ્યું ત્યારે મૃત અવસ્થામાં હોવાની વાત સામે આવી હતી અને ખાસ કરીને ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે બાળકનું જે સમયે કિશોરી બાળકને તરછોડવા જાય છે ત્યારે કે જીવતું હતું કે નહીં અને આ બાળક કોણ છે, તેનો પિતા કોણ છે અને તેને શું કામ આ કૃત્ય કરવું પડ્યું તેને લઈને પોલીસ છેલ્લા 4-5 કલાકથી આ કિશોરીની અથવા તો કહી શકાય આ યુવતીની પૂછપરછ પોલીસ કરી રહી છે. આભાર કીર્તિ, તમામ જાણકારી બદલ. સુરતના કાપોદરા વિસ્તારની ઘટના છે, અત્યંત ઘૃણાસ્પદ ઘટના અને સમાજને ચેતવણી આપતી આ ઘટના છે કે જ્યાં એક કિશોરીએ બાળકને જન્મ આપ્યો અને નવજાતને તે ફેંકવા જઈ રહી છે, સીસીટીવીમાં કેદ થયા છે. કિશોરીને ખબર થઈ કે તેના કૃત્ય જે છે તે સીસીટીવીમાં કેદ થશે અને તે પોલીસના હાથે પકડાઈ જશે. તો એક પછી એક જે ઘટનાઓ જે સામે આવતી હોય છે કે જે કિશોરી કિશોરભાઈની જે બાળકી હોય છે તે સગર્ભા બનતી હોય છે અને જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તે પોતાના પાપને છુપાવવા માટે સમાજમાં પોતાનું નામ સામે ન આવે તે રીતે તેના પાપને છુપાવવા માટે નવજાતને તે ફેંકવા માટે જતી હોય છે. આ ઘટના કેદ થઈ છે સુરતના કાપોદરા વિસ્તારની. સીસીટીવીમાં કેદ થયા આ દ્રશ્યો અને પોલીસ પૂછપરછ કરી રહી છે કિશોરીની કે આખરે ક્યારે તે સગર્ભા બની હતી, ક્યારે તેની ડિલિવરી થઈ અને નવજાતને તેણે કઈ જગ્યાએ ફેંક્યું.